અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ચાલુ માસમાં અમદાવાદમાં ડેન્ગ્યુના 670 કેસ નોંધાયા, મલેરિયાના 174, ચિકનગુનિયાના કેસમાં 10 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ઝેરી મલેરિયાના 8 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 735, ટાઇફોઇડના 627 જેટલા કેસ નોંધાયા, કમળાના 172, કોલેરાના 23 કેસ નોંધાયા. દાણી લીમડા, રખિયાલ, બહેરામપુરા, વટવા, લાંભા સહિતના વોર્ડમાં વધારે કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જે ચોમાસાની સિઝન છે તેને અંતર્ગત મચ્છરજન્ય કેસીસ બાબતે ચાલુ માસમાં ટોટલ ડેન્ગ્યુના 670 કેસીસ, સાદા મલેરિયાના 174 કેસીસ અને ઝેરી મલેરિયાના 8 કેસીસ, ચિકનગુનિયાના 10 કેસીસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે. કમ્પેરેટિવલી લાસ્ટ મંથની સરખામણીમાં ડેન્ગ્યુના કેસીસમાં વધારો ચાલુ માસ દરમિયાન જોવા મળેલો છે અને જેમ ચોમાસાની સિઝન પૂરી થાય ત્યારબાદ ડેન્ગ્યુના કેસીસમાં એક રાઇઝિંગ ટ્રેન્ડ જોવા મળતો હોય છે, જે અત્યારે ચાલુ માસ દરમિયાન દેખાઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાંથી જે પોઝિટિવ પેશન્ટ આવે છે એ તમામના ઘરે હાલમાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગની કામગીરી, ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી હાથ ધરવામાં આવેલી છે.